ઓકે, સો લાસ્ટમાં સેકન્ડ યુનિટની અંદર આપણે લોકોએ સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે લોકોએ પૂર્વફલન ઘટના, ફલનની ઘટનાઓ અને હવે આપણે વાત કરીશું પશ્વફલન ઘટનાઓ અને રચનાઓ, જે પોસ્ટ ફર્ટિલાઇઝેશનની અંદર બેવડા ફલનની ઘટના જે છે આવૃત બીજધારીઓની એક અજોડ લાક્ષણિકતા છે કે જે બીજી વનસ્પતિ સૃષ્ટિમાં ક્યાંય પણ જોવા મળતી નથી. બે નરજન્યુ હતા, એકે અંડકોષ સાથે ફલન કર્યું અને એકે ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે ફલન કર્યું, જેમને પરિણામે એક યુગ્મનદની રચના થઈ અને એક અહીંયા થઈ હતી પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયાઈની, બરાબર, કે જે 3N હશે. બે કોષ કેન્દ્ર હતા, એક નરજન્યુનું કોષ કેન્દ્ર બન્યું એટલે ધી નંબર ઓફ પ્લોઇડ અથવા તો ધી નંબર ઓફ ક્રોમોઝોમલ સેટ્સ જેને કહીએ, અહીંયા 3N થશે, અહીંયા થશે 2N. હવે પશ્વફલન ઘટનાઓમાં પહેલાં ભ્રૂણપોષની રચના શું કામ આપણે ભણીએ છીએ, તો એ પણ તમે લોકો સમજી જશો કે આપણે ભ્રૂણપોષ પહેલાં શું કામ એમનું નિર્માણ કરવું પડે અથવા શું કામ નિર્માણ પહેલાં થાય છે અને આપણે શું કામ પહેલાં ભણીએ છીએ અને પછી ભ્રૂણની રચના થાય છે, તો એમની વાત પણ આપણે કરશું. ઓકે, નેક્સ્ટ તમે સમજી જશો કે જ્યારે આ પોર્શન પૂરો થશે ત્યારે. હવે દેખો મિત્રો કે સૌથી પહેલાં ભ્રૂણપોષનું નિર્માણ ક્યાંથી થાય, તો PEN પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયાઈમાંથી, કે જે ત્રિકીય છે એ સમવિભાજન પામશે, સમવિભાજન પામશે અને એમને પરિણામે ત્રિકીય ભ્રૂણપોષ પેશી, લખું છું અહીંયા ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરશે અને ત્યારબાદ એમાંથી ભ્રૂણપોષનું નિર્માણ થશે. તો દેટ સિમ્પલ કે સૌથી પહેલાં આપણે ભ્રૂણપોષ નિર્માણની વાત કરવાની છે, તો અહીંયા રહેલો જે PEN જે છે એ હવે આગળ જતાં સમવિભાજન પામશે. આ કોષ કેન્દ્ર છે, હજી કોષ બન્યા નથી, એ સમવિભાજન પામશે અને એમાંથી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું, અહીંયા જે તમે જુઓ છો ત્યાં ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ થશે અને એમાંથી પછી આ ભ્રૂણપોષ બનશે. ધેટ સિમ્પલ, સમજીએ કઈ રીતે. તો દેખો મિત્રો, સૌથી પહેલાં ભ્રૂણપોષ નિર્માણની જ્યારે વાત આવશે ત્યારે સૌથી પહેલાં ત્રિકીય કોષ છે અને એ અવસ્થા એમની છેક સુધી જળવાઈ રહેશે. 3N જે છે, ત્રિકીય જે છે, એ અવસ્થા એમની છેક સુધી જળવાઈ રહેશે, એમાં કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં, પ્લોઇડીમાં કોઈ પણ પ્રકારનો ફેર પડશે નહીં. હવે સમજીએ કે જે તે વખતે PEN માંથી જ્યારે PEC પ્રાથમિક ભ્રૂણપોષ કોષ જ્યારે બનવાનો છે ત્યારે શું થશે, તો સૌથી પહેલાં અહીંયા રહેલા જે ત્રિકીય કોષો જે છે સમવિભાજન દ્વારા એ પ્રાથમિક ભ્રૂણપોષ કોષના કોષરસની અંદર મુક્ત રીતે તરતા હશે. વારંવાર વિભાજનને અંતે આ ઘણી બધી સંખ્યામાં પ્રાથમિક ભ્રૂણપોષ કોષ જે છે સમગ્ર એમના કોષરસની અંદર અહીંયા શું હશે, મુક્ત રીતે તરતા હશે. હવે એ પ્રકારનું જે ભ્રૂણપોષનું નિર્માણ થશે, ઘણી વનસ્પતિઓમાં અહીંયા સુધીનું ભ્રૂણપોષનું નિર્માણ પણ તમને જોવા મળે, તો એમને આપણે કહીએ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. મુક્ત કોષ કેન્દ્રીય શું કામ, કેમકે અહીંયા પ્રાથમિક ભ્રૂણપોષ કોષના કોષરસની અંદર આ કોષ કેન્દ્રો જે છે બધા શું છે, તરે છે મુક્ત રીતે, માટે આપણે કહીએ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. કાચા નાળિયેરની અંદર રહેલું પાણી જે છે એ આ પ્રકારનો ભ્રૂણપોષ ધરાવે, એટલે કે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનો ભ્રૂણપોષ ધરાવે. ઓકે, હવે નેક્સ્ટ ફેઝની અંદર શું થશે કે આ બધા મુક્ત રીતે તરતા જે કોષ કેન્દ્ર છે એમની ફરતે અહીંયા કોષ દિવાલનું નિર્માણ થઈ જશે અને કોઈ પણ આવી રીતે આવા ઇન્ડિવિડ્યુઅલી સેલ બની જશે, આવા ઇન્ડિવિડ્યુઅલી સેલ બની ગયા. તો એ પ્રકારને કહેવાય બહુકોષીય ભ્રૂણપોષ, કેમ કે હવે શું બની ગયા, એ મુક્તપણે એક સેલ બની ગયા. અહીંયા મુક્ત કોષ કેન્દ્ર હતા, એમની ફરતે કોષ દિવાલનું નિર્માણ થયું, તો એક પ્રકારના એ સેલ બની ગયા, કોષ બની ગયા. તો એ પ્રકારને કહેવાય બહુકોષી ભ્રૂણપોષ. ક્લિયર? હવે આ પ્રકારની જે રચના છે એ તમને શેમાં જોવા મળે, સિમ્પલ એક્ઝામ્પલ કે જ્યારે તમે નાળિયેર તમે ખોલો જ્યારે ત્યારે જે કાચો નાળિયેર એમની અંદર તમને જે પાણી જોવા મળે એ શું છે, તો મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ. જ્યારે એમની આજુબાજુ રહેલો સફેદ ગર કે માવો જેને આપણે કહીએ એ શું છે, તો બહુકોષી ભ્રૂણપોષ છે. તો
तो सीम्पली सौथी पहला त्रिकीय अवस्था में रहेला, याद रखो मित्रों हूँ एम कहूँ छू कि त्रिकीय अवस्था में रहेला प्राइमरी एंडोस्पर्म न्यूक्लियाई, प्राइमरी प्राथमिक भ्रूणपोष कोष केन्द्र ए समविभाजन ने अंत प्लॉइडी बदलती नहीं त्रिकीय ज चाल से, एमने परिणाम कोष केन्द्रों विभाजन थे समविभाजन थे घना बदा कोष केन्द्र बन सी फरते कोष दीवाल रचना थे एट्ले इंडिविजुअल एक कोष बनी जैसे। अने हवे अहीं तमने जोवा मळे छे ए छे भ्रूणपोष, तो आ रीते भ्रूणपोषनुं निर्माण थशे बे प्रकारे थशे, एक तो मुक्त कोष केन्द्रीय अने एक थशे बहुकोषी भ्रूणपोष। क्लियर? हवे आ भ्रूणपोषने आधारे बे प्रकारना बीज आपणने लोकोने जोवा मळे, कया बे प्रकारना छे? तो एक छे मानो अभ्रूणपोषी बीज अने बीजो छे भ्रूणपोषी बीज। हवे बीजनो जे विकास थतो हशे, हवे देखो अहीं जे भ्रूणपोष जे थयो छे, भ्रूणपोषनुं जे निर्माण थयुं एनुं मुख्य कार्य शुं छे? तो अहींथी आगळ जे विकास जे भ्रूणनो विकास थशे तो ए भ्रूणने पोषण पूरुं पाड़वानो छे, केम के भ्रूणपोष ए विपुल मात्रामां खोराकनो संग्रह करशे अने भ्रूणने आ भ्रूण आमांथी युग्मनदमांथी जे भ्रूण बनशे एमने आगळ विकासमां ए मददरूप थशे। अने नाम प्रमाणेना गुणधर्म तो भ्रूणपोष भ्रूणने पोषण आपवानुं कार्य करवानुं जेनुं कार्य छे ए अहींया भ्रूणपोष। तो हवे बीजनो विकास जे दरमियान थतो हशे अने ए दरमियान जो आ समग्र भ्रूणपोष जे छे ए जो वपराई जशे तो एमने आपणे कहीए अभ्रूणपोषी बीज। धेट सीम्पल के अहीं आ भ्रूणमांथी बीजना विकास दरमियान आ समग्र भ्रूणपोष जे छे ए जो वपराई जाए तो कहीए अभ्रूणपोषी बीज, अने जो वपरातो नथी अने ए बीजनी साथे परिपक्व बीजनी साथे चिरलग्न अवस्था में रहे तो एमने कहीए आपणे भ्रूणपोषी बीज। एक्जाम्पल बन्नेना लखेला छे, तो देखो अभ्रूणपोषी में कोण कोण आवशे? तो नारियर वाल छे, वटाणा छे अने मगफळी छे। જ્યારે ભ્રૂણપોષીની અંદર મોસ્ટ ઓફલી એક દળી વનસ્પતિઓ આવશે, મકાઈ, દિવેલા એટલે કે એરંડી, ઘઉં અને નાળિયેર, કે જેમનો સમાવેશ આપણે ભ્રૂણપોષી બીજની અંદર પણ કરી શકીએ। તો સિમ્પલી આ પ્રકારે ભ્રૂણપોષનું નિર્માણ થશે। નેક્સ્ટ આપણે વાત કરીશું ભ્રૂણ નિર્માણ કઈ રીતે થાય, બીજની રચનાઓ, ફળની રચનાઓ વગેરે વગેરે કેટલાક પ્રકારની વિવિધતાઓ ધરાવે છે એમની પણ આપણે આગળ વિશેષ ચર્ચા કરીશું। ઓકે, થેન્ક યુ વેરી મચ।